શાંતિ 28/2/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, ભારતવાસીઓને સિદ્ધ કરી બતાવો કે શિવ જયંતી જ ગીતા જયંતી છે. ગીતા દ્વારા પછી થાય છે શ્રી કૃષ્ણ જયંતી. પ્રશ્ન છે, કોઈ પણ ધર્મની સ્થાપનાનો મુખ્ય આધાર શું છે? ધર્મ સ્થાપક કયું કાર્ય નથી કરતા જે બાપ કરે છે? ઉત્તર છે, કોઈ પણ ધર્મની સ્થાપના માટે પવિત્રતાનું બળ જોઈએ. બધા ધર્મ પવિત્રતાના બળથી સ્થાપન થયા, પરંતુ કોઈ પણ ધર્મ સ્થાપક કોઈને પાવન નથી બનાવતા. કારણ કે જ્યારે બાપ ધર્મ બધા ધર્મ સ્થાપન થાય છે ત્યારે માયાનું રાજ્ય છે, સર્વને પતિત બનવાનું જ છે. પતિતોને પાવન બનાવવા આ બાપનું જ કામ છે. એ જ પાવન બનવાની શ્રીમત આપે છે. ગીત છે, ઇસ પાપ કી દુનિયા સે કહીં દૂર લે ચલ. ઓમ શાંતિ. હવે બાળકોએ સમજી લીધું છે કે પાપની દુનિયા કોને અને પુણ્યની દુનિયા અથવા પાવન દુનિયા કોને કહેવાય છે. હકીકતમાં પાપની દુનિયા આ ભારત જ છે, અને ભારત જ પછી પુણ્યની દુનિયા સ્વર્ગ બને છે. ભારત જ બહિષ્ત હતું, સ્વર્ગ હતું. ભારત જ દોઝક બને છે, નર્ક બને છે. કારણ કે કામ ચિતા પર બળતું રહે છે. ત્યાં કામ ચિતા પર કોઈ બળતું નથી, ત્યાં કામ ચિતા જ નથી. એવું પણ નહીં કહેવાશે કે સતયુગમાં કામ ચિતા છે. આ સમજવાની વાતો છે ને. પહેલા પ્રશ્ન ઉઠે છે, ભારત જે પતિત દુખી છે તે જ ભારત પાવન સુખી હતું? જરૂર સુખી હતું, જરૂર કહે પણ છે. આદિ સનાતન હિન્દુ ધર્મ હતો. હવે આદિ સનાતન કોને કહેવાય છે? આદિ એટલે શું અને સનાતન એટલે શું? આદિ એટલે સતયુગ. તો સતયુગમાં કોણ હતા? આ તો બધાને ખબર છે કે લક્ષ્મી નારાયણ હતા. જરૂર તે પણ કોઈના સંતાન હશે જે પછી સતયુગના માલિક બન્યા. સતયુગ સ્થાપન કરવા વાળા હતા પરમ પિતા પરમાત્મા, એમના સંતાન હતા. પરંતુ આ સમયે પોતાને એમના સંતાન નથી સમજતા. જો સંતાન સમજે તો બાપને જાણત. બાપને તો જાણતા જ નથી. હવે હિન્દુ ધર્મ તો ગીતામાં નથી, ગીતામાં તો ભારત નામ પડ્યું છે. તે કહેવાય છે હિન્દુ મહાસભા. હવે શ્રીમદ ભગવદ્ ગીતા છે સર્વશાસ્ત્રમય શિરોમણી. ગીતા જયંતી પણ મનાવાય છે, શિવ જયંતી પણ મનાવાય છે. હવે શિવ જયંતી ક્યારે થઈ છે આ પણ ખબર હોવી જોઈએ. પછી છે શ્રી કૃષ્ણ જયંતી. હમણાં તમે બાળકો જાણી ગયા છો કે શિવ જયંતી પછી, બાબા કહે છે શિવ જયંતી પછી છે ગીતા જયંતી, ગીતા જયંતી પછી છે શ્રી કૃષ્ણ જયંતી. ગીતા જયંતીથી જ દેવી દેવતા ધર્મની સ્થાપના થાય છે. પછી ગીતા જયંતીની સાથે મહાભારતનું પણ કનેક્શન છે. એમાં પછી આવે છે યુદ્ધની વાત. દેખાડે છે યુદ્ધના મેદાનમાં ત્રણ સેનાઓ હતી, યાદવ,
કૌરવ અને પાંડવ દેખાડે છે, યાદવ મુસળ કાઢે છે, ત્યાં દારૂ પીધો અને મુસળ કાઢ્યા. તમે જાણો છો હમણાં બરોબર મુસળ પણ નીકળી રહ્યા છે, તે પણ પોતાના કુળનો વિનાશ કરવા એકબીજાને ધમકી આપી રહ્યા છે. બધા ક્રિશ્ચિયન લોકો છે, તે જ યુરોપવાસી યાદવ થયા, તો એક જ એમની સભા એમનો વિનાશ થયો. પરસ્પર લડી મર્યા, એમાં આખું યુરોપ આવી ગયું, એમાં ઇસ્લામી બૌદ્ધી ક્રિશ્ચિયન બધા આવી જાય છે. અહીં પછી છે કૌરવ અને પાંડવ. કૌરવ પણ વિનાશને પ્રાપ્ત થયા અને વિજય પાંડવોની થઈ. હવે પ્રશ્ન ઉઠે છે, ગીતાના ભગવાન કોણ, જેમણે સહજ યોગ અને સહજ જ્ઞાન શીખવાડીને રાજાઓના રાજા બનાવ્યા અથવા પાવન દુનિયા સ્થાપન કરી? શું શ્રી કૃષ્ણ આવ્યા? કૌરવ તો કળિયુગમાં હતા, કૌરવ પાંડવોના સમયે. શ્રી કૃષ્ણ કેવી રીતે આવી શકે? શ્રી કૃષ્ણ જયંતિ મનાવે છે સતયુગ આદિમાં પણ 16 કળા, શ્રી કૃષ્ણ પછી ત્રેતામાં 14 કળા રામની. શ્રી કૃષ્ણ તો પ્રિન્સ ના પણ પ્રિન્સ છે. વિકારી પ્રિન્સ લોકો શ્રી કૃષ્ણને પૂજે છે, કારણ કે જાણે છે કે સતયુગમાં 16 કળા સંપૂર્ણ પ્રિન્સ હતા. અમે વિકારી છીએ, જરૂર પ્રિન્સ લોકો પણ એવું કહેશે ને. હવે પછી શિવ જયંતિ પણ છે, મંદિર પણ મોટા મોટા એમના જ બનેલા છે, તો તે છે નિરાકાર શિવનું મંદિર. એમને જ પરમ પિતા પરમાત્મા કહેવાય છે. બ્રહ્મા વિષ્ણુ શંકર પણ દેવતા જ થયા. શિવ જયંતિ ભારતમાં જ મનાવાય છે. હવે જુઓ, શિવ જયંતિ આવવાની છે, સિદ્ધ કરીને સમજાવવાનું છે. શિવને જ કહેવાય છે જ્ઞાનના સાગર, અર્થાત સૃષ્ટિને પાવન કરવા વાળા પરમ પિતા પરમાત્મા. ગાંધી પણ ગાતા હતા, શ્રી કૃષ્ણનું નામ નહોતા લેતા. હવે પ્રશ્ન ઉઠે છે, શિવ જયંતિ સો ગીતા જયંતિ કે શ્રી કૃષ્ણ જયંતિ સો ગીતા જયંતિ? હવે શ્રી કૃષ્ણ જયંતિ સો સતયુગમાં કહેવાશે. શ્રી કૃષ્ણનો જન્મ તો સતયુગમાં છે, શિવની જયંતિ ક્યારે થઈ હતી કોઈને ખબર નથી. શિવ તો છે નિરાકાર પરમ પિતા પરમાત્મા, એમણે સૃષ્ટિ રચી સંગમ પર. સતયુગમાં હતું શ્રી કૃષ્ણનું રાજ્ય, તો જરૂર પહેલા શિવ જયંતિ હશે. બાકો જે બ્રાહ્મણ કુળભૂષણ સર્વિસમાં સેવામાં તત્પર છે, એમણે આ વાતો બુદ્ધિમાં લાવવાની છે કે ભારતવાસીઓને કેવી રીતે સિદ્ધ કરીને બતાવે કે શિવ જયંતિ સો ગીતા જયંતિ, પછી ગીતાથી થાય છે શ્રી કૃષ્ણ જયંતિ અથવા રાજાઓના રાજાની જયંતિ. શ્રી કૃષ્ણ છે પાવન દુનિયાના રાજા, ત્યાં તો છે રાજાઈ, ત્યાં શ્રી કૃષ્ણએ જન્મ લઈને ગીતા તો ગાઈ નથી. તો સતયુગમાં મહાભારત લડાઈ વગેરે તો હોઈ ન શકે, તે જરૂર સંગમ પર થઈ શકે. સંગમ પર જ થઈ હશે ને. આ બાકોએ સારી રીતે આ વાતો પર સમજાવવાનું છે. પાંડવ અને કૌરવ સભા પ્રસિદ્ધ છે. પાંડવ પતિ દેખાડે છે શ્રી કૃષ્ણને, સમજે છે કે એમણે સહજ જ્ઞાન અને સહજ રાજયોગ શીખવાડ્યો,
હવે હકીકતમાં લડાઈની તો કોઈ વાત જ નથી, વિજય પાંડવોની થઈ, જેમને પરમપિતા પરમાત્માએ સહજ રાજયોગ શીખવાડ્યો તે જ 21 જન્મ સૂર્યવંશી ચંદ્રવંશી બની ગયા. તો પહેલા સમજાવવાનું છે હિન્દુ મહાસભા વાળાઓને, સભાઓ તો બીજી પણ છે, લોકસભા રાજ્યસભા, આ હિન્દુ સભા છે મુખ્ય. જેવી રીતે ત્રણ સેનાઓ ગવાઈ છે, યાદવ કૌરવ અને પાંડવ, અને આ થઈ પણ સંગમ પર. હમણાં સતયુગની સ્થાપના થઈ રહી છે, શ્રી કૃષ્ણના જન્મની તૈયારીઓ થઈ રહી છે, ગીતા જરૂર સંગમ પર જ ગવાય છે. હમણાં સંગમ પર કોને કે લાવે, શ્રી કૃષ્ણ તો આવી ન શકે, એમને શું પડી છે જે પાવન દુનિયા છોડીને પતિ દુનિયામાં આવે. અને શ્રી કૃષ્ણ તો છે પણ નહીં, તમે જાણો છો, હમણાં એ 84માં જન્મમાં છે. ઘણા લોકો પછી સમજે છે શ્રી કૃષ્ણ હાજરા હજૂર છે, સર્વવ્યાપી છે. શ્રી કૃષ્ણના ભક્તો કહેશે કે આ બધા કૃષ્ણ જ કૃષ્ણ છે, શ્રી કૃષ્ણએ આ બધા રૂપ ધર્યા છે. રાધે પંથી હશે તો પછી કહેશે રાધે જ રાધે, અમે પણ રાધા, તમે પણ રાધા. અનેક મતો નીકળી પડી છે, કોઈ કહેશે ઈશ્વર સર્વવ્યાપી, કોઈ કહે શ્રી કૃષ્ણ સર્વવ્યાપી, કોઈ કહે રાધા સર્વવ્યાપી. હમણાં બાપ આવી બાળકોને સમજાવે છે, તો બાપ વર્લ્ડ ઓલમાઇટી ઓથોરિટી છે, તો હવે આ બાળકોને પણ ઓથોરિટી આપી રહ્યા છે કે કેવી રીતે બધાને સમજાવવું, હિન્દુ મહાસભા વાળાઓને સમજાવવું, તે આ વાતોને સમજી શકશે. તે પોતાને રિલિજિયસ માઇન્ડેડ માને છે, ગવર્નમેન્ટ તો કોઈ ધર્મને માનતી નથી, તે પોતે જ મૂંઝાયેલા છે. પરમપિતા પરમાત્મા છે નિરાકાર જ્ઞાન સાગર, બીજા કોઈને જ્ઞાનના સાગર નથી કહી શકાતા. એ જ્યારે સન્મુખ આવીને જ્ઞાન આપે પછી ત્યારે તો રાજાઈ સ્થાપન થાય, પછી તો બસ રાજાની રાજાઈ સ્થાપન થઈ ગઈ. પછી સન્મુખ ત્યારે આવે જ્યારે રાજાઈ ગુમાવો, ત્યારે રાજાઈ સ્થાપન કરવા આવે. તો તમારે સિદ્ધ કરવાનું છે શિવ પરમાત્મા છે નિરાકાર જ્ઞાન સાગર. શિવ જયંતિ સો ગીતા જયંતિ, આના પર નાટક બનાવવાનું છે, જે મનુષ્યોની બુદ્ધિથી શ્રી કૃષ્ણની વાત નીકળી જાય. નિરાકાર શિવ પરમાત્માને જ પતિત પાવન કહેવાય છે. શાસ્ત્ર વગેરે જે પણ બન્યા છે તે બધા મનુષ્ય મત પર મનુષ્યોએ બનાવ્યા છે. બાબાનું શાસ્ત્ર તો કોઈ નથી. બાપ કહે છે હું સન્મુખ આવીને આ બાળકોને બેગર ટુ પ્રિન્સ બનાવું છું અને પછી હું ચાલ્યો જાઉં છું. આ જ્ઞાન હું જ સન્મુખ સંભળાવી શકું છું. તે ગીતા સંભળાવવા વાળા ભલે ગીતા સંભળાવે છે, પરંતુ ત્યાં ભગવાન સન્મુખ તો નથી. કહે છે ગીતાના ભગવાન સન્મુખ હતા, જે સ્વર્ગ બનાવીને ચાલ્યા ગયા. તો શું તે ગીતા સાંભળવાથી કોઈ મનુષ્ય સ્વર્ગવાસી થઈ શકે છે? મરતી વખતે પણ મનુષ્યોને ગીતા સંભળાવે છે, બીજું કોઈ શાસ્ત્ર નથી સંભળાવતા. સમજે છે ગીતાથી સ્વર્ગની સ્થાપના થઈ છે, એટલે ગીતા જ સંભળાવે છે. તો તે ગીતા એક હોવી જોઈએ ને,
બીજા ધર્મ બધા પછી આવ્યા, બીજું કોઈ કઈ નથી શકતું, તમે સ્વર્ગવાસી બનશો, પછી મનુષ્યોને પીવડાવે પણ ગંગાજળ છે, જમના જળ નથી પીવડાવતા, ગંગાજળનું જ મહત્વ છે. અનેક વૈષ્ણવ લોકો જાય છે, માટલા ભરીને લઈ આવે છે ગંગાજળ, પછી એમના એમાંથી ટીપું ટીપું નાખીને પીતા રહે છે કે બધા રોગ મટી જાય. હકીકતમાં છે જ્ઞાન અમૃતની વાત. આ જ્ઞાન અમૃતની ધારા જેનાથી 21 જન્મોના દુઃખ મટી જાય છે. આ ચૈતન્ય જ્ઞાન ગંગાઓમાં સ્નાન કરવાથી મનુષ્ય સ્વર્ગવાસી બની જાય છે. તો જરૂર આ અંતમાં જ્ઞાન ગંગાઓ નીકળશે, તે પાણીની નદીઓ તો છે જ છે. એવી રીતે થોડી કંઈ પાણી પીવાથી દેવતા બની જશે? અહીં કોઈ થોડું પણ જ્ઞાન સાંભળે છે તો સ્વર્ગના હકદાર બની જાય છે. આ છે જ્ઞાનના સાગર શિવબાબાની જ્ઞાન ગંગાઓ. જ્ઞાન સાગર ગીતા જ્ઞાન દાતા એક શિવ છે, શ્રી કૃષ્ણ નથી. સતયુગમાં પતિત કોઈ હોતું નથી જેમને જ્ઞાન આપે. આ બધી વાતો ભગવાન બેસી સમજાવે છે. હે અર્જુન અથવા હે સંજય, નામ પ્રખ્યાત થઈ ગયું છે, લખવામાં ખૂબ આગળ છે. સંજય એટલે જગદીશભાઈ સાહેબ, લખવામાં ખૂબ આગળ છે, નિમિત્ત બનેલા છે. હવે શિવ જયંતી આવે છે તો એના પર મોટા મોટા શબ્દોમાં લખવાનું છે. શિવ થઈ ગયા નિરાકાર, એમને જ્ઞાન સાગર બ્લિસફુલ કહેવાય છે. શ્રી કૃષ્ણને નોલેજફુલ બ્લિસફુલ નહીં કહેવાશે. શિવ પરમાત્મા જ જ્ઞાન આપે છે, રહેમ કરે છે. નોલેજ જ રહેમ છે. માસ્ટર રહેમ કરીને ભણાવે છે તો બેરિસ્ટર એન્જિનિયર વગેરે બની જાય છે. સતયુગમાં બ્લિસની જરૂર નથી. તો પહેલા સિદ્ધ કરવાનું છે કે નિરાકાર શિવ જ્ઞાન સાગર શિવ જયંતી સો ગીતા જયંતી અથવા સતયુગી સાકાર શ્રી કૃષ્ણ જયંતી સો ગીતા જયંતી આ આબા કોઈ સિદ્ધ કરવાનું છે. તમે જાણો છો જે પણ પૈગંબર વગેરે આવે છે તે પાવન નથી બનાવતા. દ્વાપરથી માયાનું રાજ્ય હોવાથી બધા પતિત થઈ જાય છે. પછી જ્યારે તંગ થાય છે, હેરાન થાય છે, તો ઈચ્છે છે કે અમે જઈએ. જે ધર્મ સ્થાપન કરે છે તેની જ પછી વૃદ્ધિ થાય છે. પવિત્રતાના બળથી ધર્મની સ્થાપના કરે છે, પછી અપવિત્ર બનવાનું જ છે. મુખ્ય છે જ ચાર ધર્મ, એનાથી જ વૃદ્ધિ થાય છે, ડાળીઓ નીકળે છે. શિવ જયંતી, ગીતા જયંતી સિદ્ધ થવાથી બીજા બધા શાસ્ત્રો ઉડી જશે, કારણ કે તે છે મનુષ્યોના બનાવેલા. હકીકતમાં ભારતનું શાસ્ત્ર એક જ ગીતા છે. મોસ્ટ બિલવર્ડ બાપ કેટલું સહજ કરીને સમજાવે છે, એમની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મત છે. હવે તમારે આ સિદ્ધ કરવાનું છે કે નિરાકાર જ્ઞાન સાગર જયંતી સો ગીતા જયંતી કે સતયુગી સાકાર શ્રી કૃષ્ણ જયંતી સો ગીતા જયંતી. એના માટે મોટી કોન્ફરન્સ બોલાવવી પડે. આ વાત સિદ્ધ થઈ જાય તો પછી બધા પંડિત તમારી પાસે આવીને આ લક્ષ લેશે. શિવ જયંતી પર કંઈક તો કરવાનું છે ને. હિન્દુ મહાસભા વાળાઓને સમજાવો,
એમની મોટી મોટી સંસ્થા છે. સત્યુગમાં છે આદિ સનાતન દેવી દેવતા ધર્મ, બાકી સભા વગેરે કોઈ નથી. સભાઓ છે સંગમ પર. પહેલા પહેલા તો સિદ્ધ કરવાનું છે કે આ હકીકતમાં આદિ સનાતન સભા છે આ બ્રાહ્મણોની, પાંડવોની. પાંડવોને પાંડવોએ જ વિજય મેળવી જે પછી સ્વર્ગવાસી થયા. હમણાં તો કોઈ આદિ સનાતન દેવી દેવતાઓની સભા કહી ન શકે. દેવતાઓની સભા કહેવાશે તે છે સાવરંટી. કલ્પના સંગમ પર આ સભાઓ હતી. એમાં એક હતી પાંડવ સભા, જેને આદિ સનાતન બ્રાહ્મણોની સભા કહેવાશે. આ કોઈ નથી જાણતું. શ્રી કૃષ્ણના નામથી બ્રાહ્મણ નથી. બ્રાહ્મણોની ચોટલી બ્રહ્માના નામથી છે. બ્રહ્માના નામથી તમે બ્રાહ્મણ સભા કહેવાશો. આ વાતો સમજાવવા વાળા પણ બુદ્ધિવાન જોઈએ, એમનામાં જ્ઞાનની પરાકાષ્ઠા જોઈએ. નિરાકાર શિવ જ ગીતા જ્ઞાન દાતા, દિવ્ય ચક્ષુ વિધાતા છે. આ બધું ધારણ કરી પછી કોન્ફરન્સ બોલાવે છે. જે સમજે છે અમે સિદ્ધ કરીને બતાવી શકીશું. એમણે પરસ્પર મળવું જોઈએ. લડાઈના મેદાનમાં મેજર્સ કમાન્ડર્સ વગેરેની સભા હોય છે. અહીં કમાન્ડર મહારથીને કહેવાય છે. બાબા ક્રિએટરે ક્રિએટર ડાયરેક્ટર છે. સ્વર્ગની રચના કરે છે પછી ડાયરેક્શન આપે છે. મહાસભા બોલાવો પછી આ વાતને ઉઠાવો. ગીતાના ભગવાન સિદ્ધ થવાથી બધા પછી સમજશે કે એમની સાથે યોગ લગાવવો જોઈએ. બાબા કહે છે હું ગાઈડ બનીને આવું છું. તમે ઉડવા લાયક તો બનો. માયાએ પાંખ તોડી નાખી છે. યોગ લગાવવાથી તમારો આત્મા પવિત્ર થઈ જશે અને ઉડશે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે જ્ઞાન અમૃત ધારાથી બધાને નિરોગી અથવા તથા સ્વર્ગવાસી બનાવવાની સેવા કરવાની છે. મનુષ્યોને દેવતા બનાવવાના છે. બાપ સમાન માસ્ટર રહેમ દિલ બનવાનું છે. બીજું જ્ઞાનની પરાકાષ્ઠાથી બુદ્ધિવાન બની શિવ જયંતી પ્રસિદ્ધ કરવાની છે. કે શિવ જયંતી જ ગીતા જયંતી છે. ગીતા જ્ઞાનથી જ શ્રી કૃષ્ણનો જન્મ થાય છે. આજનું વરદાન દિનચર્યાના દરેક કર્મમાં યથાર્થ અને યુક્તિયુક્ત ચાલવાવાળા પવિત્ર પૂજ્ય આત્મા ભવ. પૂજ્ય પવિત્ર આત્માની નિશાની છે. એમના દરેક સંકલ્પ બોલ કર્મ અને સ્વપ્ન યથાર્થ અર્થાત યુક્તિયુક્ત હશે. દરેક સંકલ્પમાં અર્થ હશે. એવું નથી કે એમ જ બોલી દીધું, નીકળી ગયું, કરી લીધું, થઈ ગયું. પવિત્ર આત્મા સદા દિનચર્યાના દરેક કર્મમાં યથાર્થ યુક્તિયુક્ત રહે છે. એટલે પૂજા પણ એમના દરેક કર્મની થાય છે, અર્થાત પૂરી દિનચર્યાની થાય છે. ઉઠવાથી લઈને સુવા સુધી ભિન્ન ભિન્ન કર્મના દર્શન થાય છે. સ્લોગન છે સૂર્યવંશી બનવું છે તો સદા વિજય અને એક રસ સ્થિતિ બનાવો.
ઓમ શાંતિ.